માર્ચની અંદર ભૂકંપ એટલે શું અને જ્વાળામુખી એટલે શું આપણે આગળ સમજી જતા. હવે આપણે આજે એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે કે તત્સુનામી શું છે. તો કે તત્સુનામી એટલે કે સમુદ્રના તળિયે જે જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્ર સપાટીના જે મોજા જે છે ખૂબ શક્તિશાળી થઈ જાય અને વિનાશક જે છે મોજા બને તેને આપણે તત્સુનામી કહેવાય છે. બરાબર કે સમુદ્રના તળિયે એટલે કે સમુદ્રની નીચાણના ભાગમાં કોઈ સમુદ્ર દરિયા કિનારાની અંદર ક્યારેક જ્વાળામુખી આવેલા છે તો જ્વાળામુખીમાં ઘણી વાર વિસ્ફોટ થાય અથવા સમુદ્રના તળિયે જે છે ભૂકંપ આવે તેના કારણે શું થાય કે આંતરિક ફેરફારને કારણે સમુદ્રના જે મોજા જે છે એકદમ શક્તિશાળી બની જાય અને જે છે વિનાશ સર્જે છે એને આપણે નોર્મલ ભાષામાં તત્સુનામી કહે છે. બરાબર કે સમુદ્રના મોજા જે છે વિનાશક જે છે એ થઈ જાય ત્યારે તત્સુનામી કહેવામાં આવે છે. કયા કારણે તો કે કોઈકવાર ભૂકંપ થાય અથવા સમુદ્રના તળે જ્વાળામુખી થવાથી. અને આ મોજા કેવા હોય તો કે અસાધારણ હોય અને એની લંબાઈ પણ બહુ વધારે હોય. એની લંબાઈ આશરે 700 થી 1600 કિમી જેટલી એની લંબાઈ હોય છે અને આ મોજા જે છે એકદમ ઝડપી અને લાંબુ અંતર કાપે છે. કે આ મોજા જે છે એની સ્પીડ એકદમ વધારે હોય. નોર્મલ મોજા જે છે એની સ્પીડ કરતા આ મોજાની સ્પીડ એની ઝડપ ખૂબ વધારે હોય અને ફટાફટ જે છે એ સમુદ્રની સપાટીથી આગળ વધી જાય છે. અને આ મોજાથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે. કે જ્યારે કિનારો આવે આ વિનાશક મોજા આગળ વધતા વધતા કિનારે આવે અને કિનારાથી એટલા શક્તિશાળી બની ગયા હોય કે કિનારાથી બહાર ફેંકાઈ જાય અને આજુબાજુના જે વિસ્તારો જે છે એનામાં જે છે ફેલાઈ જાય છે. અને આ જ્યારે વિનાશક મોજા જે છે ગામની અંદર આવી જાય ત્યારે ઘણા બધા વિનાશક અસર સર્જે. આમાં લાસ્ટ 11 માર્ચ 2011ના રોજ જાપાનમાં જે છે આપણે તત્સુનામીની હોનારત જોઈ હતી કે જાપાનમાં 2011ની સાલમાં જે છે સમુદ્રના બધા મોજા જે છે આખા જાપાન શહેરમાં ફરી વળ્યા હતા. તેના કારણે શું થયું હતું તો કે માણસોને અને ઘણી બધી નુકસાન થયું હતું અને ઘણા બધા પશુઓને પોતાના જીવ જે છે ગુમાવવા પડ્યા હતા. ઘણા બધા મકાનો રહેઠાણો છે એને પણ પારાવાર નુકસાન થયું હતું. પછી વંટોળ કે ઝંઝાવાતથી મોટા શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. કે વંટોળ ઘણી વાર આવે ચક્રવાત આવે સમુદ્રમાં તો એના કારણે શું થાય કે હવાનો વેગ વધી જાય તો તેના કારણે પણ શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. જ્યારે આ તોફાન સમી જાય એટલે કે પવન જે છે શાંત થઈ જાય ત્યારે જે છે એની દિશા બદલાઈ જાય છે. ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા રૂપમાં એ પરિવર્તન પામે છે અને સમુદ્રમાં જે છે એ મોટા મોટા જે મોજા જે છે ઉછાળ રૂપે રહે છે અને ઉદ્ગમ સ્થાનથી ઘણા બધા દૂર સુધી આ મોજા ફેલાય છે. અને આ મોજા જ્યારે સમુદ્ર કિનારાથી બહાર વયા જાય ત્યારે ઘણું બધું નુકસાન પહોંચાડે છે. અને આપણે જે છે તત્સુનામીના મોજા જે છે એને પ્રલયકારી મોજા પણ કહેવામાં આવે છે. અને આ સમુદ્ર કિનારેથી ઊંચી જગ્યા પર
સાથે ઉથડાય